ગાંધીનગર ખાતે ટેટાટના ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો છે. પોલીસ અને ટેટાટ ઉમેદવારો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું, જે દરમિયાન પોલીસે ઉમેદવારોની ટીંગાટોળી પણ કરી. આ સાથે જ હવે ઉમેદવારો આંદોલન યથાવત રાખવાના મૂડમાં છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ પાસે એકઠા થઈને ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો. કાયમી ભરતી કરવાની માંગ સાથે ઉમેદવારો એકઠા થઈને આ વિરોધ નોંધાવી રહ્યા હતા. તે દરમિયાન પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ સર્જાયું. તે દરમિયાન પોલીસે ઉમેદવારોની ટીંગાટોળી કરી તેમની અટકાયત કરી હતી. હવે ઉમેદવારો લડી લેવાના મૂડમાં છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ પાસે એકઠા થઈને ઉમેદવારોએ આ વિરોધ નોંધાવ્યો હતો. આટલી મહેનત કર્યા પછી 6 મહિના પછી મહેનત કર્યા સુધી ત્યાં સુધી અમને કોઈ પરીક્ષા આપવા મતલબ પરીક્ષા આપવાની પણ કોઈ ડેટ જાહેર ન કરીને અચાનક પછી ત્યારબાદ એક્ઝામ આપવાની આવી. મહેનત કર્યા પછી પણ અમને જયારે પાસ થયા પછી સારા માર્ક્સ આવે અને અમને એવું કહેવા માંગે છે કે તમારે હવે 11 મહિનાનો કોન્ટ્રાક્ટ ઉપર કામ કરવાનું છે, અમને કોઈ ફેસિલિટીઝ નહીં મળે અને ગુજરાતનું જે શિક્ષણ છે એમને કોન્ટ્રાક્ટ જે શિક્ષકો છે એમને કોન્ટ્રાક્ટ ઉપર રાખવામાં આવશે, કાયમી ઉપર તમને ભરતી મળશે નહીં. એટલે આમાં મારું ફક્ત એટલું જ કહેવું છે કે જો ખાલી અમારા ઘરના રોટલા શેકવાની વાત હોય તો ફક્ત એટલી વાત નથી, આ આખા ગુજરાતના શિક્ષણની વાત છે. તમે ગુજરાતના શિક્ષણના જે ગરીબ બાળકો છે જો એમને કાયમી શિક્ષક નહીં મળે તો બીજા કાયમી શિક્ષક લાવશે ક્યાંથી? અને જે શિક્ષણનું જે સ્તર છે એ કાયમી શિક્ષક જ સુધારી શકે છે, કોન્ટ્રાક્ટ બેઝવાળા સુધારી શકે એમ નથી. તમારી રજૂઆત હવે સરકાર સુધી નહીં પહોંચાડે આ લોકો તો તમે કયું સ્ટેપ ભરશો? અમારી રજૂઆત જ્યાં સુધી નહીં ચાલે નહીં પહોંચે તેમના સુધી ત્યાં સુધી અમે આ રીતે ધરણા પ્રદર્શનને કરતા જ રહીશું. સરકારને વારંવાર અમારી વાત પહોંચાડવાનો પ્રયત્ન કરતા અમારી અટકાયત કરવામાં આવશે તો તમે શું કરશો? અટકાયત કરવામાં આવશે તો અમે ફરીથી કાલે ઉઠીને ફરીથી આવી જઈશું. અમારા જે અમારી માંગ છે હંમેશા ચાલુ જ રહેશે. જ્યાં સુધી શિક્ષકોની કાયમી ભરતી નહીં આવે ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ રાખીશું.